डिस्कशन કરી લીધી છે તો હવે પછીના જે બાકીના જે ટાઇપ છે એના વિશે આપણે જોવાના છીએ બરાબર તો સૌથી પહેલા જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક લેક્ચર્સ ની માહિતી નોટિફિકેશન ના માધ્યમથી સૌથી પહેલા મળી રહેશે ઓકે તો સ્ટાર્ટ કરીશું આપણે આજનો લેક્ચર કમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગ માટેના જે ટાઇપ્સ બાકી છે એક્સપાન્શન બસના એના વિશે જોઈશું ઓકે તો સૌથી પહેલા તો આપણે જાણી લઈએ આપણે કયા કયા ત્રણ ટાઇપ્સ વિશે ડિસ્કશન કરેલી છે બરાબર તો એમાંથી એક છે એમસીએ બરાબર એક્સપાન્શન બસના ટાઇપ્સ ની વાત કરું છું તો એક તો છે એમસીએ એનું ફૂલ ફોર્મ શું છે માઇક્રો ચેનલ આર્કિટેક્ચર આના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધી છે અને સેકન્ડ ટાઇપ હતું આઈએસએ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર તો આના વિશે પણ આપણે ડિસ્કશન ઓલરેડી કરેલી છે અને થર્ડ હતું ઈઆઈએસએ એટલે કે આઈએસએ નું જ ન્યુ વર્ઝન એક્સટેન્ડેડ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર ઓકે તો આ ત્રણ ટાઇપ્સ વિશે ઓલરેડી આપણે ડિસ્કશન લાસ્ટ લેક્ચર ની અંદર કરેલી જ છે તો હવે આપણે જોવાના છીએ ફોર્થ નંબરના એક્સપાન્શન બસના ટાઇપ્સ વિશે તો ફોર્થ નંબરનો એક્સપાન્શન બસનો ટાઇપ્સ કયો છે તો એ છે વેસા બરાબર તો આનું ફૂલ ફોર્મ શું છે પહેલા તો તમે ફૂલ ફોર્મ નોટ્સ કરી લો આનું ફૂલ ફોર્મ છે ઘણી વખત એક્ઝામ ની અંદર ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય છે તો આનું ફૂલ ફોર્મ છે વિડિયો ઇલેક્ટ્રોનિક સ્ટાન્ડર્ડ એસોસિએશન ઓકે શું છે વિડિયો ઇલેક્ટ્રોનિક સ્ટાન્ડર્ડ એસોસિએશન તો આટલું તમારે યાદ રાખવાનું છે આનું ફૂલ ફોર્મ ઓકે તો હવે આપણે એના વિશે થોડું ડિટેલમાં જાણીએ તો VESA ઓકે આ એક પ્રકારની લોકલ બસ છે શું છે લોકલ બસ છે અથવા તો એને સમટાઇમ્સ કોલ એટલે કે ક્યારેક તમે VESA VL બસ એટલે કે વિડિયો લોકલ બસ એવું પણ કહી શકો ઓકે અને આ એક સ્ટાન્ડર્ડ ઇન્ટરફેસ છે યાદ રાખજો વેસા લોકલ બસ જે છે એ એક સ્ટાન્ડર્ડ ઇન્ટરફેસ છે કોની વચ્ચેનો છે તો તમારું કમ્પ્યુટર અને જે કમ્પ્યુટર ની અંદર એક્સપાન્શન સ્લોટ છે બરાબર એની વચ્ચેનો એક સ્ટાન્ડર્ડ શું છે ઇન્ટરફેસ છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે અને બીજી વાત કરીએ તો શું પ્રોવાઈડ કરે છે તો કે ફાસ્ટર ડેટા ફ્લો પ્રોવાઈડ કરે છે એટલે કે ડેટા જે કોઈ પણ ઇન્ફોર્મેશન ફ્લો થાય છે એનું પરફોર્મન્સ કેવું હશે ફાસ્ટ હશે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે અને આ ફાસ્ટર ડેટા ફ્લો કોની વચ્ચે થશે તો કે જે તમારું કમ્પ્યુટરનું માઇક્રો પ્રોસેસર છે ઓકે તો કમ્પ્યુટરનું જે માઇક્રો પ્રોસેસર અને જે એની અંદર આવેલા એક્સપાન્શન સ્લોટ છે બરાબર તો આના દ્વારા જે કોઈ પણ ડિવાઇસ કંટ્રોલ થાય છે યાદ રાખજો ખૂબ જ મહત્વનું છે કે આ જે તમારું કમ્પ્યુટરનું માઇક્રો પ્રોસેસર છે અને એની અંદર જે એક્સપાન્શન કાર્ડ આવેલા છે બરાબર તો આની દ્વારા જે કોઈ પણ કમ્પ્યુટરની ડિવાઇસ કંટ્રોલ થતી હશે બરાબર તો એની મદદથી તમે એની અંદર ફાસ્ટર ડેટા ફ્લો થઈ શકશે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે વેસા લોકલ બસ ની અંદર તો હવે આપણે થોડું વધુ જાણીએ કે આ જે લોકલ બસ છે એ છે શું ઓકે તો આ જે લોકલ બસ છે બરાબર એનું કામ શું છે તો કે આ લોકલ બસ એક ફિઝિકલ પાથ છે યાદ રાખજો લોકલ બસ જે છે એ એક ફિઝિકલ પાથ છે જેની ઉપર કોઈ પણ ડેટા છે એ માઇક્રો પ્રોસેસર ની સ્પીડ થી બરાબર યાદ રાખજો લોકલ બસ એક ફિઝિકલ પાથ છે જેની ઉપર ડેટા જે છે એ માઇક્રો પ્રોસેસર ની જે સ્પીડ છે એનાથી ફ્લો થાય છે બરાબર એટલે શું યાદ રાખવાનું તો કે આ એક ફિઝિકલ પાથ છે અને બીજું કે માઇક્રો પ્રોસેસર ની જે ઝડપ છે એની ઝડપથી ડેટા જે છે એ ફ્લો થશે અને આ જે ઝડપથી ડેટા ફ્લો થશે એનું રિઝલ્ટ શું મળશે તો કે ઇન્ક્રીઝિંગ ટોટલ સિસ્ટમ પરફોર્મન્સ એટલે કે જે કોઈ પણ ટોટલ સિસ્ટમ નું પરફોર્મન્સ છે આપણું તો એ ઇન્ક્રીઝ થયેલું જોવા મળશે એટલે કે આ જે માઇક્રોપ્રોસેસર ની ઝડપથી ડેટા ફ્લો થશે બરાબર આ લોકલ બસ નામના ફિઝિકલ પાથ ઉપર તો એના કારણે આપણી જે સિસ્ટમ છે એનું ટોટલ પરફોર્મન્સમાં વધારો કરશે ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે આપણે આમાં પણ જોઈ લીધું કે આમાં ફાસ્ટર ડેટા ફ્લો થશે એટલે કે આ જે છે ફાસ્ટ ડેટા ફ્લો આપણને પ્રદાન કરશે મીન્સ કે આપશે બરાબર ફાસ્ટર ડેટા ફ્લો જે છે એ આપણને ઝડપથી આપશે કોણ તો કે કમ્પ્યુટરનું જે માઇક્રો પ્રોસેસર છે અને જે એક્સપાન્શન કાર્ડ છે એનાથી જે કોઈ પણ ડિવાઇસ કંટ્રોલ કરી શકશે આ બે વસ્તુ તો એના કારણે આપણને ડેટા પણ ઝડપથી મળી શકશે ફ્લો થતો જોવા મળશે રાઈટ તો આ તો આપણે વાત કરી અહીંયા લોકલ બસની કે એક ફિઝિકલ પાથ છે જેની અંદર આપણે માઇક્રો પ્રોસેસરની ઝડપથી આપણે કોઈ પણ ડેટાને ફ્લો કરાવી શકીએ અને એના કારણે ઝડપથી ફ્લો થશે તો એનું રીઝન શું મળશે તો કે આપણા જે ટોટલ સિસ્ટમ છે
એનું જેટલું પણ પરફોર્મન્સ છે એની અંદર તમને વધારો થયેલો જોવા મળશે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે વેસાની અંદર. ઓકે, હવે બીજું જાણીએ. તો આ જે વેસા લોકલ બસ છે, બરાબર, વેસાનું ફૂલ ફોર્મ નોટ્સ કરવાનું છે તમારે, શું છે? વિડિયો ઇલેક્ટ્રોનિક સ્ટાન્ડર્ડ એસોસિએશન. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ કે આ વેસાની અંદર બીજું શું થાય છે. તો આ જે વેસા લોકલ બસ છે, બરાબર, એની અંદર શું કીધું છે કે લોકલ બસ ઇઝ અ પર્ટિક્યુલરલી ઇફેક્ટિવ ઇન સિસ્ટમ વિથ એડવાન્સ વિડીયો કાર્ડ્સ. એટલે શું? તો કે જે કોઈ પણ વિડીયો કાર્ડ્સ વાળી આધુનિક ટેકનોલોજી છે, બરાબર, આધુનિક સિસ્ટમ છે, તો એની ઉપર મોસ્ટ ઓફ તમને વેસા લોકલ બસ જે છે એ ઇફેક્ટિવ થયેલી જોવા મળશે, બરાબર. અને આ જે વેસા લોકલ બસ છે એ શું કરે છે, તો કે 50 મેગા હર્ટ્ઝ પર 32 બીટ ડેટાને ફ્લો કરે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે કે આ જે વેસા લોકલ બસ છે એ 50 મેગા હર્ટ્ઝ ઉપર 32 બીટ જેટલા ડેટાને ફ્લો કરશે, એટલે કે સપોર્ટ કરશે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે વેસા વિશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો આ જ વેસાની અંદર બીજું શું ઇમ્પોર્ટન્ટ છે, તો એ છે વેસા લોકલ બસ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બાય એડિંગ અ સુપ્લિમેન્ટલ સ્લોટ એન્ડ કાર્ડ ધેટ અલાઇન વિથ એન ઓગમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર એક્સપાન્શન બોર્ડ. એટલે શું, એ પણ આપણે જોઈએ. તો કે આ જે વેસા લોકલ બસ છે, બરાબર, તો એની અંદર આપણે વેસા લોકલ બસ ની અંદર એક અલગથી આ જે સપ્લિમેન્ટલ સ્લોટ, એટલે શું, તો કે એક અલગ સ્લોટ અને કાર્ડ ઉમેરીને વેસા લોકલ બસ ને આપણે લાગુ કરી શકીએ છીએ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને બીજું કે આ જે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર નું જે એક્સપાન્શન કાર્ડ છે, બરાબર, એને ડેવલપ કરશે. ઓકે, શું કામ? કારણ કે આ વેસા લોકલ બસ એડ કરવાથી આ આઈએસએ જે છે એના એક્સપાન્શન કાર્ડને આગળ વધાવશે, એટલે કે ડેવલપ કરશે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને એક વધુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંથી જોઈ લઈએ કે આઈએસએ ઇઝ ધ મોસ્ટ કોમન એક્સપાન્શન સ્લોટ ઇન ટુડેઝ કોમ્પ્યુટર. એટલે શું? તો કે આજના કોમ્પ્યુટરની અંદર આ જે આઈએસએ છે, એટલે કે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર, આપણે એક એક્સપાન્શન સ્લોટ એટલે કે એક્સપાન્શન બસ નો જ ટાઈપ છે, બરાબર, જે આપણે આગળ ડિસ્કશન કરેલી છે. તો આ જે છે એ આજના કોમ્પ્યુટરની અંદર મોસ્ટ ઓફ તમને એક્સપાન્શન સ્લોટમાં જોવા મળશે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. આટલું વેસા વિશે આટલું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક વિશે. તો નેક્સ્ટ ટાઈપ્સ આપણે જોવાના છીએ પીસીઆઈ. તો પીસીઆઈ શું છે આપણે જાણી લઈએ. આ પણ એક્સપાન્શન બસ નો ટાઈપ છે. ઓકે, નોટ્સ કરીને રાખવાનું છે. આપણે ચાર ટોપિક ઓલરેડી ડિસ્કશન થઈ ગયા છે, આ છે પાંચમા નંબરનો ટોપિક. ઓકે, તો પાંચમો ટાઈપ છે પીસીઆઈ. તો પહેલા તો જાણી લઈએ પીસીઆઈ નું ફૂલ ફોર્મ શું છે. તો કે પીસીઆઈ એટલે કે પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ, બરાબર. પેરિફેરલ એટલે શું? પેરિફેરલ કમ્પોનન્ટ એટલે હું તમને કહી દઉં કે જે કોઈ પણ સપોઝ કોમ્પ્યુટર છે, બરાબર, તો કોમ્પ્યુટર ની અંદર જેટલી પણ ડિવાઇસ ને આપણે કનેક્ટ કરીએ છીએ, એટલે કે જે કોઈ પણ એની સાથે સાધનો જોડાયેલા છે, બરાબર. દાખલા તરીકે કોમ્પ્યુટર છે તો એની સાથે શું હોય? માઉસ હોય, કીબોર્ડ હોય, બરાબર, સીપીયુ હોય. તો આ જે બધા એના કમ્પોનન્ટ છે, તો કે જે કોઈ પણ એવી વસ્તુ કે તેની સાથે જે કોઈ પણ વસ્તુઓ જોડાયેલી છે, તો એને પેરિફેરલ કમ્પોનન્ટ કહેવામાં આવશે. ઓકે, એટલે કોમ્પ્યુટર છે તો એની સાથે જેટલી પણ વસ્તુઓ જોડાયેલી છે તો એને પેરિફેરલ કહેવાશે. ઓકે, કેવા કમ્પોનન્ટ કહેવાશે? પેરિફેરલ. અને ઇન્ટરકનેક્ટ એટલે કે અંદર અંદર એકબીજા સાથે જે કમ્પોનન્ટ જોડાયેલા હશે, બરાબર, તો એવા બધા ઇક્વિપમેન્ટ ને શું કહેવાનું છે? પીસીઆઈ, રાઈટ? સમજાય છે ને શું કહું છું? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ એટલે શું? આ પીસીઆઈ નું ફૂલ ફોર્મ છે. તો કે જે કોઈ પણ કમ્પોનન્ટ એકબીજા સાથે અંદરોઅંદર જોડાયેલા હશે, બરાબર. કોમ્પ્યુટરનું એક્ઝામ્પલ આપ્યું મેં તમને પીસી નું, કે પીસી છે તો એની સાથે ઘણી બધી વસ્તુઓ અંદરોઅંદર એકબીજા સાથે કનેક્ટેડ હશે, જેમ કે માઉસ, કીબોર્ડ, સીપીયુ, બરાબર. તો આ બધા શું કહેવાશે? કોમ્પ્યુટરની પેરિફેરલ ડિવાઇસ કહેવાશે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જાણીએ પીસીઆઈ શું છે. તો કે પીસીઆઈ ઇઝ અ હાર્ડવેર બસ. એક હાર્ડવેર, આ બધા જે આપણે વાત કરી ને, સીપીયુ, માઉસ, આ બધા શું છે? હાર્ડવેર છે કોમ્પ્યુટરના, બરાબર. તો આ એક હાર્ડવેર બસ છે જેનો યુઝ કરીને આપણે એડિંગ ઇન્ટરનલ કમ્પોનન્ટ ટુ અ ડેસ્કટોપ કોમ્પ્યુટર. શું કીધું છે? તો કે આ એક હાર્ડવેર બસ છે જેનો યુઝ કરીને આપણે વધારાના જે ઇન્ટરનલ કોમ્પોનન્ટ છે એને આપણે ડેસ્કટોપ કોમ્પ્યુટર ની અંદર એડ કરાવી શકીએ. ઓકે, તો યાદ શું રાખવાનું છે? તો કે ડેસ્કટોપ કોમ્પ્યુટર જે છે એમાં આપણે કોઈ પણ પ્રકારના ઇન્ટરનલ કમ્પોનન્ટ ને એડ કરવા હોય તો આપણે પીસીઆઈ હાર્ડવેર બસ નો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપેલું છે, કેન બી ઇન્સર્ટેડ ઇન ટુ અ પીસીઆઈ સ્લોટ ઓન અ મધરબોર્ડ. મધરબોર્ડ ની અંદર તમને આ પ્રકારનો સ્લોટ જોવા મળશે, પીસીઆઈ સ્લોટ. આપણે જે લાસ્ટ લેક્ચર જોયા હતા એમાં મેં તમને મધરબોર્ડ નું જે ફિગર છે એ પણ બતાવી હતી, બરાબર. મધરબોર્ડ ની આપણે જોઈ હતી, બરાબર. મધરબોર્ડ પણ જોયું
કે એની અંદર કયા કયા સ્લોટ આવે અલગ અલગ, રાઈટ? તો એમાં એક પીસીઆઈ પણ સ્લોટ આવશે, જે શું પ્રોવાઈડ કરે છે, તો કે એડિશનલ ઇનપુટ આઉટપુટ, આઈઓ એટલે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ ઓન ધી બેક ઓફ ધી કમ્પ્યુટર, બરાબર. આ પીસીઆઈ શું પ્રોવાઈડ કરે છે, તો કે વધારાના જે ઇનપુટ આઉટપુટ પોર્ટ છે એ પ્રોવાઈડ કરે છે, પણ ક્યાં આગળ પ્રોવાઈડ કરશે, બેક ઓફ અ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટરની પાછળની સાઈડ તમને વધારાના જે ઇનપુટ આઉટપુટ પોર્ટ છે એ કોણ પ્રોવાઈડ કરશે, તો કે પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ એટલે કે પીસીઆઈ. ઓકે, તો હવે આપણે એની અંદર થોડુંક વધુ જાણીએ એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા શું કીધું છે કે પીસીઆઈ આર્કિટેક્ચર ઓલસો નાઉન એઝ કન્વેન્શનલ પીસીઆઈ, બરાબર. એનું બીજું નામ શું છે, કન્વેન્શનલ પીસીઆઈ. તો તમારે આટલું યાદ રાખવાનું છે. આ ડેવલપ ક્યારે થયું હતું, તો કે એની ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવી છે, ડેવલપ થયું હતું 1992 ની અંદર. કોના દ્વારા ડિઝાઇન એની તૈયાર કરવામાં આવી છે પીસીઆઈ ની, તો આ જે ઇન્ટેલ પ્રોસેસર છે, બરાબર, ઇન્ટેલ શું છે, પ્રોસેસર છે, એના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને ઇન્ટ્રોડ્યુસ ક્યારે કરવામાં આવ્યું હતું, 1992 ની અંદર. ઓકે, હવે આપણે જોઈએ તો મેની ડેસ્કટોપ પીસી ફ્રોમ ધી અર્લી 1990s ટુ ધ મિડ 2000 હેડ રૂમ ફોર 2 to 5 પીસીઆઈ કાર્ડ્સ, બરાબર. કે જે પીસી પહેલાના હતા 1990 થી લઈને 2020 સુધીના જે પીસી હતા એની પાસે ફક્ત 2 થી 5 એટલે કે 2 થી 5 જ પીસીઆઈ કાર્ડ્સ હતા, બરાબર. ને ઈચ કાર્ડ રિક્વાયર્ડ એન ઓપન સ્લોટ ઓન ધી મધરબોર્ડ એન્ડ અ રિમુવેબલ પેનલ ઓન ધી બેક ઓફ ધી સિસ્ટમ યુનિટ. એટલે શું, તો કે આની અંદર દરેક કાર્ડ જે છે, બરાબર, તો એ મધરબોર્ડ ના સ્લોટ જે છે એ ખુલ્લા હોવા જરૂરી છે. એટલે શું, તો કે મધરબોર્ડ ના જે સ્લોટ છે, બરાબર, એ ખુલ્લા હોવા જરૂરી છે દરેક કાર્ડ માટે. ઓકે, પછી બીજી વાત કરીએ તો રિમુવેબલ પેનલ ઓન ધી બેક ઓફ ધી સિસ્ટમ યુનિટ. એટલે શું, તો કે જે કોઈ પણ સિસ્ટમ યુનિટ છે એની પાછળની સાઈડની જે પેનલ છે એ રિમૂવ કરવી એટલે કે દૂર કરી શકાય એવું જરૂરી છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. એડિંગ પીસીઆઈ કાર્ડ વોઝ એન ઇઝી વે ટુ અપગ્રેડ અ કોમ્પ્યુટર. એટલે શું, તો કે પીસીઆઈ કાર્ડ્સ ઉમેરવું એટલે કે કોમ્પ્યુટરને અપગ્રેડ કરવું એ એક સરળ રીત છે આની, બરાબર. કોમ્પ્યુટરને અપગ્રેડ કરવું એટલે કે પીસીઆઈ કાર્ડને એડ કરવું. ઓકે, તો બીજું શું કીધું છે કે એની મદદથી તમે બેટર વિડીયો કાર્ડ, બરાબર, શું કીધું છે, યુ કુડ એડ અ બેટર વિડીયો કાર્ડ કે ફાસ્ટર વાયર ઓર વાયરલેસ નેટવર્કિંગ ઓર એડ ન્યુ પોર્ટ્સ લાઈક યુએસબી 2.0, કે આટલી વસ્તુ તમે એડ કરાવી શકો તમારા બેટર પરફોર્મન્સ માટે. ઓકે, શું એડ કરાવી શકો, એક તો વિડીયો કાર્ડ, પછી છે વાયર અથવા તો વાયરલેસ નેટવર્કિંગ અને પોર્ટ્સ લાઈક યુએસબી, અહીંયા તમને આપેલું છે યુનિવર્સલ સિરિયલ બસ. ઓકે, એના વિશે પણ આપણે જોવાના છીએ. યુએસબી પણ એક્સપાન્શન બસ નો જ એક ટાઈપ છે. ઓકે, તો એના વિશે પણ આપણે આગળ જોઈએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ એજીપી વિશે. ઓકે, તો આ એજીપી છે શું છે એ પણ આપણે જાણીએ. એજીપી તમારે યાદ રાખવાનું છે, આ ટાઈપ છે 6ઠા નંબરનો. ઓકે, તો તમારે ટોટલ ટાઈપ્સ યાદ રાખવાના છે. આપણે ઓલરેડી 5 ટાઈપ્સ વિશે ડિસ્કશન કરી લીધી છે. ઓકે, તો હવે 6ઠો ટાઈપ છે એજીપી. કોના ટાઈપ્સ છે, એક્સપાન્શન બસ ના. ઓકે, તો એજીપી નો યુઝ શું છે એના વિશે આપણે આની અંદર જોઈએ. હવે પહેલા તો તમારે એજીપી નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, તો કે આનું ફૂલ ફોર્મ શું છે, એક્સિલરેટેડ ગ્રાફિક્સ પોર્ટ. ઓકે, એનો યુઝ શું છે એ પણ આપણે જોઈએ. ઇઝ અ પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ ધેટ ઇઝ યુઝ ફોર હાઈ સ્પીડ વિડીયો આઉટપુટ. કેવા પ્રકારની ચેનલ છે, તો કે પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ છે, અને એનો યુઝ શું કરવા થાય છે, તો કે વિડીયો જે છે, બરાબર, કોઈ પણ વિડીયોનો હાઈ સ્પીડ આઉટપુટ મેળવવા માટે. ઓકે, યુઝ ફોર હાઈ સ્પીડ વિડીયો આઉટપુટ એટલે કે કોઈ પણ વિડીયોનો આઉટપુટ હાઈ સ્પીડમાં સારી રીતે મેળવવા માટે, જો આઉટપુટ તમારે કોઈ પણ વિડીયોનો સારો મેળવવો હોય તો એના માટે તમે એજીપી નો યુઝ કરી શકો. એજીપી એટલે શું, એક્સિલરેટેડ ગ્રાફિક્સ પોર્ટ, બરાબર. આ પોર્ટ નો યુઝ કરીને તમે જે વિડીયો જે છે એનો હાઈ સ્પીડ આઉટપુટ મેળવી શકો, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ આની અંદર, તો બીજું શું કીધું છે, ધીસ પોર્ટ ઇઝ યુઝ ટુ કનેક્ટ ગ્રાફિક્સ કાર્ડ ટુ અ કોમ્પ્યુટર્સ મધરબોર્ડ. કે આ પોર્ટ નો યુઝ શું થાય છે, તો કે કોઈ પણ ગ્રાફિક્સ કાર્ડ જે છે, બરાબર, કોમ્પ્યુટરની મધરબોર્ડની અંદર, તમને બધાને ખ્યાલ છે મધરબોર્ડમાં આ પ્રકારનો પોર્ટ આવે છે એજીપી, તો એનો યુઝ શું થાય છે, તો કે અલગ અલગ એટલે કે કનેક્ટ ગ્રાફિક્સ કાર્ડ, બરાબર, ગ્રાફિક્સ કાર્ડને જો તમારે કનેક્ટ કરવો હશે પીસી ની અંદર, તો તમે આ જે કોમ્પ્યુટરના મધરબોર્ડ ઉપર ગ્રાફિક્સ કાર્ડનો એક તમને પોર્ટ આપેલો હશે, બરાબર. તો એ પોર્ટને યુઝ કરીને તમે અલગ અલગ ગ્રાફિક્સ કાર્ડ જે છે એને તમે એની અંદર એડ કરાવી શકો, બરાબર, એટલે કે કનેક્ટ કરાવી શકો. તો ગ્રાફિક્સ કાર્ડ એડ કરવા માટે આપણે એજીપી બસનો યુઝ કરીશું, એટલે કે એજીપી સ્લોટનો યુઝ કરીશું, રાઈટ. અને આનાથી શું થશે, તો કે ઇટ ઇન્ક્રીઝ ધ સ્પીડ એટ વિચ મશીન્સ કેન રેન્ડર ગ્રાફિક્સ વાઇલ યુઝિંગ ધ સિસ્ટમ રિસોર્સિસ મોર ઇફિશિયન્ટલી.
તો કે સિસ્ટમના જે રિસોર્સિસ છે બરાબર એ એફિશિયન્ટલી રેન્ડર ગ્રાફિક્સ કરી શકે એનો ઉપયોગ કરીને, એટલે કે અલગ અલગ સિસ્ટમના જે રિસોર્સિસ છે એનો ઉપયોગ કરીને ગ્રાફિક્સ રેન્ડરની આ જે સ્પીડ છે એને ઇન્ક્રીઝ કરશે. ઓકે, મશીનના જે ગ્રાફિક્સ રેન્ડર છે તો એમની જે સ્પીડ છે એને ઇન્ક્રીઝ કરશે સિસ્ટમના અલગ અલગ એફિશિયન્ટ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો હવે આપણે બીજું જોઈએ. તો પ્રાઇમરી પર્પોઝ ઓફ એન એજીપી ઇઝ ટુ કન્વે 3D ઇમેજીસ મચ મોર સ્મૂથલી ધેન ઇઝ પોસિબલ ઓન અ રેગ્યુલર પીસી. કે એજીપી નો મેઇન પર્પઝ શું છે તો એ પણ તમારે યાદ રાખવાનો છે. આ જે એક્સિલરેટેડ ગ્રાફિક્સ પોર્ટ છે એનો મેઇન પર્પઝ છે કે જે આપણું રેગ્યુલર પીસી છે બરાબર, તો આ રેગ્યુલર પીસી ઉપર સરળતાથી 3D ઇમેજ ક્લિયર કરી શકાય એવો એનો મેઇન પર્પઝ છે. ઓકે, મેઇન પર્પઝ શું છે તો કે રેગ્યુલર પીસી છે બરાબર, તો એની અંદર કોઈ પણ 3D ઇમેજ ને સરળતાથી એને પોસિબલ કરી શકે. ઓકે, તો આ એનો મેઇન શું છે, પર્પઝ છે, રાઈટ. તો એજીપી રિલેટેડ તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો હવે આપણે જે ટાઈપ્સ જોયા, ઓકે, એજીપી અને પીસીઆઈ ના, તો એનો આપણે ડિફરન્સ ક્લિયર કરી લઈએ એટલે જે કોઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આની અંદર સોલ્વ થઈ જશે. ઓકે, તો બંનેને આપણે કમ્પેરિઝન કરીએ અને જોઈએ એની અંદર ડિફરન્સ શું છે, રાઈટ. તો સૌથી પહેલા તો તમને એજીપી અને પીસીઆઈ નું ફૂલ ફોર્મ આવડવું જોઈએ. આ બંને શું છે તો કે એક્સપાન્શન બસના ટાઈપ્સ છે. ઓકે, અને આ બંનેનો ડિફરન્સ શું છે એના વિશે આપણે જોવાના છીએ. તો એજીપી નું ફૂલ ફોર્મ શું છે તો આપણે હમણાં જ જોયું, એક્સિલરેટેડ ગ્રાફિક્સ પોર્ટ. ઓકે, અને પીસીઆઈ છે તો આનું ફૂલ ફોર્મ શું છે તો કે પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ, રાઈટ. તો આ બંનેના ફૂલ ફોર્મ તમને આવડવા જોઈએ સૌથી પહેલા. ઓકે, અને એજીપી છે એ શું છે, એક પ્રકારનો પોર્ટ છે. યાદ રાખજો, પોર્ટ એટલે શું, જે લોકોને ના સમજાય તો સરળતાથી ખૂબ જ સાદી ભાષામાં કહી દઉં કે પોર્ટ એટલે જે કોમ્પ્યુટર છે બરાબર, સીપીયુ છે, તમને બધાને ખ્યાલ છે, સીપીયુ તો તમે બધા જાણતા જ હશો બરાબર. તો સીપીયુ ની પાછળ જે કોઈ પણ તમને આ રીતે પોર્ટ જોવા મળે છે, પોર્ટ એટલે શું તો કે તમે માઉસ છે બરાબર, તો માઉસ નું જે કેબલ છે તો એને તમે કનેક્ટ કરશો બરાબર. તો જે કનેક્ટ કરવામાં આવે છે તો જેના દ્વારા કનેક્ટ થાય છે એને પોર્ટ કહેવાય છે બરાબર, કે જ્યાં આપણે એને કનેક્ટ કરીએ છીએ. જેમ કે કોઈ તમે હેન્ડફ્રી ભરાવતા હશો બરાબર, ઇયરફોન ભરાવો છો તો ઇયરફોન ને જે તમે ત્યાં કનેક્ટ કરો છો તો એનો પોર્ટ છે કે તમે ત્યાં એને કનેક્ટ કરી શકો. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે પોર્ટ રિલેટેડ. તો આ એજીપી શું છે તો આ એક પ્રકારનો પોર્ટ છે. ઓકે, અને પીસીઆઈ શું છે, એક પ્રકારની બસ છે. તો આ બંનેનો મેઇન ડિફરન્સ છે, આ એક પ્રકારનો પોર્ટ છે, જ્યારે પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ છે આ શું છે, બસ છે. ઓકે, તો આટલું તો તમારે ખાસ ક્લિયર જ કરવાનું છે. હવે બીજી વાત કરીએ તો એજીપી નોર્મલી હેઝ અ ક્લોક સ્પીડ ઓફ 66 મેગાહર્ટઝ. કે એજીપી એટલે કે એક્સિલરેટેડ ગ્રાફિક્સ શું છે, એક્સિલરેટેડ ગ્રાફિક્સ પોર્ટ જે છે એ નોર્મલી એની સ્પીડ કેટલી હોય છે, ક્લોક સ્પીડ તો કે 66 મેગાહર્ટઝ. ઓકે, જ્યારે પીસીઆઈ પાસે નોર્મલી રીતે ક્લોક સ્પીડ કેટલી હોય છે તો કે 33 મેગાહર્ટઝ, એટલે કે પીસીઆઈ કરતા ડબલ સ્પીડ કોની પાસે છે, એજીપી પાસે. ઓકે, આની 33 છે અને આની 66 છે, તો આપણે ડબલ છે એવું કહી શકીએ, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તો એજીપી નોર્મલી હેઝ અ ટ્રાન્સફર રેટ, એની નોર્મલી ટ્રાન્સફર રેટ કેટલી હશે તો કે 2 અથવા તો 133 મેગાબિટ્સ પર સેકન્ડ. ઓકે, એમબી પર સેકન્ડ મીન્સ કે મેગાબિટ્સ પર સેકન્ડ. જ્યારે પીસીઆઈ ની નોર્મલી ટ્રાન્સફર રેટ કેટલી હશે, 132 મેગાબિટ પર સેકન્ડ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો એજીપી હેઝ અ નોન લોકલ મેમરી. આપણે પહેલા જ વાત કરી એજીપી જે છે એ લોકલ મેમરી નથી, જ્યારે પીસીઆઈ જે છે એ લોકલ મેમરી છે બરાબર, એન્ડ ઇઝ એબલ ટુ એક્સેસ ધ સિસ્ટમ મેમરી ડાયરેક્ટલી. અને આ જે છે એજીપી એ ડાયરેક્ટલી સિસ્ટમની જે કોઈ પણ મેમરી છે બરાબર, તો એને એક્સેસ કરી શકશે. જ્યારે આ શું છે તો કે રિયલી સ્લોલી ઓન ધી મેમરી ઓન ધી વિડીયો કાર્ડ, એટલે શું તો કે આની અંદર કે ફક્ત જે વિડીયો કાર્ડ ની મેમરી છે બરાબર એની ઉપર આધારિત છે. તો આ ડિફરન્સ શું છે તો કે એજીપી જે છે એ એક પ્રકારની નોન લોકલ મેમરી છે, જ્યારે આ જે છે એ લોકલ મેમરી છે. ઓકે, અને બીજી વાત કરીએ તો એજીપી જે છે એ ડાયરેક્ટલી સિસ્ટમ મેમરી બરાબર, ડાયરેક્ટલી સિસ્ટમની મેમરીને એક્સેસ કરી શકશે, જ્યારે પીસીઆઈ જે છે એ શું કરે છે તો કે વિડીયો કાર્ડની મેમરી ઉપર આધારિત હશે, રાઈટ. તો આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ છે, એજીપી મેમરી અલાઉઝ એજીપી કાર્ડ ટુ સ્ટોર ટેક્સચર મેપ ઇન સિસ્ટમ મેમરી ઇટસેલ્ફ. તો કે એજીપી મેમરી છે બરાબર, એ એજીપી કાર્ડને શું કરે છે તો કે ટેક્સચર મેપ જે છે એને સિસ્ટમ મેમરીમાં સ્ટોર કરવાની પરમિશન આપે છે બરાબર. જ્યારે પીસીઆઈ શું કરે છે તો કે એના જે કોઈ પણ ટેક્સચર મેપ છે
મેમરી ના તો એ વિડિયો કાર્ડ માં સ્ટોર કરવાની પરમિશન આપશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ છે, એજીપી રિસીવ ઇન્ફોર્મેશન સિમલ્ટેનિયસલી વિચ મેક્સ ધ ગ્રાફિક્સ ક્વિકર એન્ડ સ્મૂધર. એટલે શું? તો કે એજીપી જે છે એ કોઈ પણ ઇન્ફોર્મેશન એકી સાથે, બરાબર, એટલે શું કે કોઈ પણ ઇન્ફોર્મેશન ને એકી સાથે કલેક્ટ કરી લેશે, રિસીવ કરી લેશે, જેના કારણે એનું જે કોઈ પણ ગ્રાફિક્સ છે, બરાબર, જે કોઈ પણ ગ્રાફિક્સ ક્રિએટ થશે એ ક્વિકર, એટલે કે ઝડપથી અને સ્મૂધર રીતે કોઈ પણ ગ્રાફિક્સ ને કરી બનાવી શકશે. ઓકે, જ્યારે પીસીઆઈ ની અંદર શું થશે કે પીસીઆઈ ની અંદર જે કોઈ પણ ઇન્ફોર્મેશન રિસીવ થાય છે ઇન ગ્રુપ્સ ઇન્સ્ટેડ ઓફ ઓલ એટ વન્સ. એટલે શું? તો કે પીસીઆઈ ની અંદર ગ્રુપ વાઇઝ ઇન્ફોર્મેશન શું થશે? રિસીવ થશે. ઓકે, જ્યારે આની અંદર એકી સાથે કોઈ પણ ઇન્ફોર્મેશન ને રિસીવ કરી શકાશે. પછી પોઈન્ટ છે, એજીપી મેક્સ પાઇપલાઇન ઓર મલ્ટીપલ રિક્વેસ્ટ ફોર ડેટા ડ્યુરિંગ અ બસ ઓર મેમરી એક્સેસ. તો કે એજીપી જે છે એ શું કરે છે? તો મેમરી એટલે કે બસ અને મેમરી એક્સેસ દરમિયાન પાઇપલાઇન અથવા તો મલ્ટીપલ રિક્વેસ્ટ મોકલે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો કે કોઈ પણ ડેટા દરમિયાન શું કરે છે? બસ અથવા તો મેમરી ને એક્સેસ કરવા માટે, ડેટા માટે પાઇપલાઇન અથવા તો મલ્ટીપલ રિક્વેસ્ટ ને મોકલે છે. જ્યારે પીસીઆઈ માં શું થશે? તો કે પીસીઆઈ ડઝન્ટ મેક પાઇપલાઇન રિક્વેસ્ટ, કે પીસીઆઈ કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ ને સેન્ડ નથી કરતું, એન્ડ ઇટ ડઝ નોટ મેક અનધર યુનિટ અન્ટિલ ધ ડેટા ધેટ ઇઝ કરન્ટલી રિક્વેસ્ટેડ હેઝ બીન ટ્રાન્સફર. તો કે પીસીઆઈ જે છે એ શું કરે છે? તો કે કોઈ પણ રિક્વેસ્ટ ને મોકલતું નથી. એ શું કરે છે કે જ્યાં સુધી એની પહેલી રિક્વેસ્ટ છે એ ટ્રાન્સફર ના થઈ જાય ત્યાં સુધી બીજી રિક્વેસ્ટ ને મોકલતું નથી, એટલે કે ટ્રાન્સફર નથી કરતું. જ્યારે એજીપી શું કરે છે? તો કે બસ અને મેમરી એક્સેસ દરમિયાન કોઈ પણ ડેટા ને પાઇપલાઇન અથવા તો મલ્ટીપલ રિક્વેસ્ટ મોકલી શકે છે. જ્યારે પીસીઆઈ કોઈ પણ પ્રકારની પાઇપલાઇન રિક્વેસ્ટ મોકલતું નથી, એટલે કે એકી સાથે રિક્વેસ્ટ નથી મોકલતું. પહેલા તમારો પહેલો ડેટા જે છે એ તમારો કમ્પ્લીટ થઈ જાય, ટ્રાન્સફર થઈ જાય, અને પછી જ પીસીઆઈ કોઈ પણ બીજા ડેટા માટે રિક્વેસ્ટ કરશે. ઓકે, એટલે જે કરંટ નો ડેટા છે એ ટ્રાન્સફર થઈ જાય, પછી જ બીજી રિક્વેસ્ટ ને મોકલશે, બરાબર. તો આ મેઇન ડિફરન્સ છે એજીપી અને પીસીઆઈ નો. તો તમારે આની અંદર આટલું યાદ રાખવાનું છે. આપણા 5 ટાઈપ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, તો હવે આપણે જોઈશું નેક્સ્ટ ટાઈપ, યુએસબી. ઓકે, તો પહેલા તો તમારે યુએસબી નું ફૂલ ફોર્મ ખ્યાલ હોવી જોઈએ. આપણે હમણાં જ વાત કરી યુએસબી વિશે, તો આ ટાઈપ થયો આપણો 6 નંબર નો. ઓકે, આપણે ઓલરેડી 5 જે ટાઈપ છે એના વિશે ડિસ્કશન કરી લીધી છે. હવે આપણે જોવાના છીએ 6 નંબર ના ટાઈપ વિશે. તો આ છે યુએસબી. યુએસબી નું ફૂલ ફોર્મ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. શું છે? યુનિવર્સલ સિરિયલ બસ, બરાબર. આ શું છે? તો કે ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર કનેક્શન યુઝ ટુ કનેક્ટ, કે આ એક પ્રકારનું મોસ્ટ પોપ્યુલર કનેક્શન છે. શું કરવા માટે યુઝ થાય છે? તો કે કોઈ પણ કોમ્પ્યુટરની ડિવાઇસ છે એને કનેક્ટ કરવા માટે યુઝ થશે. ઓકે, સીધી અને સરળ ભાષામાં યાદ રાખવાનું છે કે યુએસબી જે છે એનું કામ શું છે? તો કે કોમ્પ્યુટરના કોઈ પણ ડિવાઇસને કનેક્ટ કરવા માટે આપણે યુએસબીનો યુઝ કરવાનો છે, રાઈટ. તો કઈ કઈ ડિવાઇસ તમે લઈ શકો? એક્ઝામ્પલ તરીકે એક તો છે ડિજિટલ કેમેરા, પ્રિન્ટર છે, સ્કેનર છે, એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ છે, અથવા તો ઘણી બધી વસ્તુને તમે આ યુએસબીની મદદથી કોઈ પણ કોમ્પ્યુટર ડિવાઇસને કનેક્ટ કરી શકો. ઓકે, ટૂંકમાં યાદ શું રાખવાનું કે કોઈ પણ કોમ્પ્યુટરની ડિવાઇસને કનેક્ટ કરવા માટે કોનો યુઝ કરીશું? યુએસબીનો. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને બીજું, યુએસબી ઇઝ અ હોટ સ્વેપેબલ ટેકનોલોજી. એટલે સ્વેપેબલ એટલે શું? ચેન્જ થવું, બરાબર. યુએસબી છે એ સ્વેપેબલ ટેકનોલોજી છે, એનો મીનિંગ શું થાય? તો કે યુએસબી ડિવાઇસ કેન બી એડેડ એન્ડ રિમૂવ વિધાઉટ હેવિંગ ધ રીસ્ટાર્ટ ધ કોમ્પ્યુટર. તમને બધાને ખ્યાલ છે, આપણે કોઈ પણ ડિવાઇસ આમાં કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી હોય, બરાબર. સપોઝ કે તમે માઉસ જે છે એ તમે બીજું કનેક્ટ કરો છો, બરાબર. તો જે કોઈ પણ માઉસ કનેક્ટ કરશો એટલે કે આ ડિવાઇસ પોર્ટની મદદથી તમે કનેક્ટ કરી શકશો. ઓકે, યુએસબી થ્રુ. તો એને તમે કનેક્ટ કરશો તો કોઈ પણ કોમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરવાની જરૂર નથી, બરાબર. તો માઉસને ચલાવવા માટે એટલે કે કોઈ પણ ડિવાઇસ તમે કોમ્પ્યુટરમાં એડ કરશો અથવા તો એને કાઢી નાખશો, રિમૂવ કરશો, જેમ કે મેમરી કાર્ડ છે, સોરી, પેન ડ્રાઈવ છે, બરાબર. તો પેન ડ્રાઈવને તમે જ્યારે એક્સટર્નલ ડિવાઇસ કહેવાશે, બરાબર. તો પેન ડ્રાઈવને જ્યારે તમે તમારા પીસીમાં એડ કરશો તો એવું જરૂરી નથી કે તમારા પીસીને રીસ્ટાર્ટ કરશો તો જ તમારી પેન ડ્રાઈવ બતાવશે. ઓકે, એટલે ટૂંકમાં શું યાદ રાખવાનું કે યુએસબી જે છે એ એક હોટ સ્વેપેબલ ટેકનોલોજી છે. સ્વેપેબલ ટેકનોલોજી એટલે શું? કે તમે કોઈ પણ ડિવાઇસને એડ કરી શકો અને રિમૂવ કરી શકો વિધાઉટ રીસ્ટાર્ટ ધ કોમ્પ્યુટર. એટલે કે કોમ્પ્યુટરને રીસ્ટાર્ટ કર્યા વગર તમે કોઈ પણ ડિવાઇસને એડ અને રિમૂવ કરી શકો, બરાબર. અને યુએસબી નું બીજું નામ છે પ્લગ એન્ડ પ્લે. ઓકે, શું કામ આવું કીધું છે? તમને બધાને ખ્યાલ છે યુએસબી થ્રુ આપણે કોઈ પણ ડિવાઇસને પ્લગ કરી શકીએ, એટલે કે જોઇન કરી શકીએ અને પ્લે કરી શકીએ, એટલે કે જે કોઈ પણ
ડિવાઇસ આપણે કનેક્ટ કરીએ છે પેન ડ્રાઈવ, તો પેન ડ્રાઈવ નો ડેટા એની અંદર આપણે પ્લે કરી શકીએ, ઓપન કરી શકીએ, રાઈટ? તો એટલા માટે યુએસબી નું બીજું નામ છે પ્લગ એન્ડ પ્લે. ઓકે, તો મને ખ્યાલ છે તમને ખ્યાલ આવી ગયો હશે યુએસબી કોને કહેવાય. ઓકે, તો હવે આપણે એના વિશે થોડું વધારે જાણી લઈએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવે. ઓકે, તો યુએસબી વિશે જાણીએ. તો યુએસબી ઇઝ અ પ્રિન્ટર કનેક્ટેડ ટુ પેરેલલ પ્રિન્ટર પોર્ટ. બરાબર, જે અલગ અલગ પોર્ટ છે, જે ઇમ્પોર્ટન્ટ પોર્ટ છે એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ કે પ્રિન્ટર જે છે એને કનેક્ટ કરવા માટે પેરેલલ પ્રિન્ટર પોર્ટ ની જરૂર પડશે. ઓકે, એન્ડ મોસ્ટ કોમ્પ્યુટર્સ ઓનલી કેમ વિથ વન, કે મોસ્ટ ઓફ કોમ્પ્યુટર પાસે ઓનલી એક જ પેરેલલ આ જે પોર્ટ હોય છે એ પ્રિન્ટર માટેનો હોય છે એક. ઓકે ઓકે, તો થિંગ્સ લાઈક એક્સટર્નલ સ્ટોરેજ મીડિયા, લાઈક ધારો કે એક્સટર્નલ સ્ટોરેજ મીડિયા છે, બરાબર, વિચ નીડ અ હાઈ સ્પીડ કનેક્શન ઇન ટુ ધી કોમ્પ્યુટર, કે કોમ્પ્યુટર ની અંદર એને હાઈ સ્પીડ કનેક્શન ની જરૂર પડશે, તો એના માટે તમે એક્સટર્નલ સ્ટોરેજ મીડિયાનો યુઝ કરી શકશો. વુડ યુઝ ધ પેરેલલ પોર્ટ એઝ વેલ, કે કોઈ પણ, સોરી અહીંયા ભૂલથી કહેવાય ગયું છે કે સ્પીડ, હાઈ સ્પીડ કનેક્શન જોતું હશે, બરાબર, એટલે કે તમારે કોઈ પણ ડેટા છે તો એનું હાઈ સ્પીડ જોતી હશે, તો એ તમે પેરેલલ પોર્ટ નો યુઝ કરી શકો એના માટે. ઓકે, ઓપન વિથ લિમિટેડ સક્સેસ એન્ડ નોટ મચ સ્પીડ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ સિરિયલ પોર્ટ ની. ઓકે, તો આપણે પેરેલલ પોર્ટ વિશે જોઈ ગયા કે પેરેલલ પોર્ટ નો યુઝ કરીને તમે હાઈ સ્પીડ મેળવી શકો. ઓકે, તો પેરેલલ પોર્ટ માં તમે શું કનેક્ટ કરી શકો, પ્રિન્ટર જેવા જે ડિવાઇસ છે એને તમે કનેક્ટ કરી શકો. હવે આપણે વાત કરીએ તો સિરિયલ પોર્ટ ની અંદર તમે શું કનેક્ટ કરી શકો, મોડેમ. ઓકે, તો મોડેમ નો યુઝ કરીને તમે સિરિયલ પોર્ટ માં કનેક્ટ કરી શકો. બટ સો ડીડ સમ પ્રિન્ટર્સ એન્ડ અ વેરાયટી ઓડ થિંગ્સ લાઈક પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, એક તો છે પીડીએ, પીડીએ નું ફૂલ ફોર્મ શું છે, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એન્ડ ડિજિટલ કેમેરા. બરાબર, તો આ જે છે અલગ અલગ ટાઈપના આ જે છે જેની અંદર આપણે સિરિયલ પોર્ટ નો યુઝ કરી શકીએ. ઓકે, તો આની અંદર આપણે જોઈએ તો બીજું શું કીધું છે કે મોસ્ટ કોમ્પ્યુટર હેડ અ મોસ્ટ ટુ સિરિયલ પોર્ટ, કે કોઈ પણ મોસ્ટ ઓફ કોમ્પ્યુટર ની અંદર તમે વધારેમાં વધારે એટલે કે બે પ્રકાર, બે સિરિયલ પોર્ટ ને જોઈ શકશો. ટોટલ કેટલા સિરિયલ પોર્ટ ને જોશો, બે. બરાબર, એન્ડ ધે વે વેરી સ્લો ઇન મોસ્ટ કેસીસ, કે ઘણા કેસ ની અંદર આ બે સિરિયલ પોર્ટ છે એ તમને સ્લો પણ જોવા મળશે, એટલે કે ઓછું ગતિ કરે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો ડિવાઇસ ધેટ નીડેડ ફાસ્ટર કનેક્શન કેમ વિથ ધેર ઓવન કાર્ડ, કે કોઈ પણ ડિવાઇસ છે જેને ફાસ્ટર કનેક્શન ની જરૂર હોય તો એ પોતાના કાર્ડ, ઓવન કાર્ડ એટલે કે પોતાના કાર્ડ સાથે જોઈન કરી શકે છે, જે કોમ્પ્યુટર નો કેસ હશે. બરાબર, તો જે કોમ્પ્યુટર ના કિસ્સામાં કોમ્પ્યુટર ની અંદર જે કોઈ પણ કાર્ડ સ્લોટ હશે તો એની અંદર પોતાનો કાર્ડ એડ કરાવીને ફાસ્ટર કનેક્શન મેળવી શકશે. ઓકે, પછી બીજી વાત કરીએ તો આ જે કનેક્શન છે, બરાબર, એની અંદર કાર્ડ ના જે સ્લોટ છે એ લિમિટેડ હોય છે. બરાબર, અને સમ ઓફ ધી કાર્ડ્સ આર ડિફિકલ્ટ ટુ ઇન્સ્ટોલ, એટલે શું, તો કે અમુક કાર્ડ જે છે એને ઇન્સ્ટોલ કરવા ખૂબ જ મુશ્કેલ છે, જેથી કરીને એની અંદર લિમિટેડ કાર્ડ હોય છે, તો એનો યુઝ કરીને તમે કોમ્પ્યુટર ના કેસમાં આ કાર્ડ સ્લોટ નો યુઝ કરીને એની અંદર પોતાનું કાર્ડ એડ કરાવીને કનેક્શન તમે ફાસ્ટર બનાવી શકો. ઓકે, પછી વાત કરીએ તો યુનિવર્સલ સિરિયલ બસ, એટલે કે આ જે યુએસબી પોર્ટ છે, બરાબર, યુનિવર્સલ સિરિયલ બસ ગીવ્સ યુ અ સિંગલ, એક જ પ્રકારનો તમને યુનિવર્સલ એટલે કે યુએસબી પોર્ટ જોવા મળશે, એમાં અલગ અલગ પોર્ટ હશે. બરાબર, પણ તમે એની અંદર એક કરતા વધુ ડિવાઇસ ને કનેક્ટ કરી શકશો. ઓકે, રાઈટ, દાખલા તરીકે કોઈ પણ વસ્તુ તમે માઉસ લઈ લો, પેન ડ્રાઈવ છે, બરાબર, કોઈ પણ વસ્તુ છે, તમારું કેબલ છે, તો તમે વધુમાં વધુ એને 127 ડિવાઇસ કરતા પણ વધુ ડિવાઇસ ને તમે ઇઝીલી કનેક્ટ કરી શકો કોઈ પણ કોમ્પ્યુટર ની અંદર તેની સાથે યુએસબી પોર્ટ સાથે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે યુએસબી પોર્ટ વિશે. ઓકે ઓકે, તો આજના આપણા જે ટાઈપ્સ જોવાના હતા એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું BIOS વિશે. ઓકે, BIOS વિશે, રાઈટ? તો આજના વિડીયોની અંદર ફક્ત આટલું. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપની અંદર એક શેર કરી દો, અને સબસ્ક્રાઈબ કરી ચેનલને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી સિક્વન્સ વાઇઝ નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલા મળી રહેશે. ઓકે, વિડીયો જોવા માટે થેન્ક યુ.